हेलो फ्रेंड्स, वेलकम यू टू इंग्लिश होम बाय चेतन चौड़ यूट्यूब चैनल। मित्रों, घना साइंस स्टूडेंट ने रिक्वेस्ट आती थी कि सर धोरण 11 प्रश्न बैंक 5 એટલે કે જાન્યુઆરી 2023 સાયન્સ સ્ટ્રીમનું પ્રશ્ન બેંક સોલ્વ કરાવો। તો અત્યારે મિત્રો આપણે જોઈએ છે સાયન્સ સ્ટ્રીમનું પ્રશ્ન બેંક। એમાં સૌ પ્રથમ સેક્શન એ, હવે સેક્શન એ જે છે મિત્રો એ છે તમારું રાઇટ વેધર ધ સેન્ટન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા ખોટા, ટ્રુ ઓર ફોલ્સ ટેક્સ્ટબુકના આધારે છે। એટલે તમે જાતે સેલ્ફ સોલ્વ કરી શકો છો, એટલે એમાં આપણે સમય નથી બગાડતા। નેક્સ્ટ ગ્રામરના ટોપિક ઉપર આપણે જઈએ છીએ આગળ। ચાલો નેક્સ્ટ આપને આપ્યું છે મિત્રો, ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। હવે નિયરેસ્ટ મિનિંગમાં આપને ખ્યાલ છે સમાનાર્થી શબ્દ, તો સૌ પ્રથમ છે ટેન્ટેટિવ। ટેન્ટેટિવ એટલે અનસર્ટેન, અનસર્ટેન એટલે અનિશ્ચિત। ત્યારબાદ છે રિફ્લેક્શન, તો રિફ્લેક્શન એટલે સ્પેક્યુલેશન, સ્પેક્યુલેશન એટલે મનન, ચિંતન। ત્યારબાદ છે મોલેક્યુલસ, મોલેક્યુલસ એટલે આપણે ખ્યાલ છે અણુ, એટમ, મોલેક્યુલસ એટલે એટમ। નેક્સ્ટ ફ્રેગ્રન્ટ, ફ્રેગ્રન્ટ એટલે આમ તો આપને ખ્યાલ છે જ મિત્રો સુગંધ એવું થાય, તો ફ્રેગ્રન્ટ માટે વપરાય ઓડોરી ફરસ, ઓડોરી ફરસ। એક્યુટ, એક્યુટ એટલે તીવ્ર, તો તીવ્ર એટલે ઇન્ટેન્સ, ઇન્ટેન્સ એટલે તીવ્ર। ત્યારબાદ સેલ્ડમ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, ભાગ્યે જ એટલે રેરલી। ત્યારબાદ જિમ્નેસ્ટ, જિમ્નેસ્ટ એટલે એથલેટ। નેક્સ્ટ આગળ વધીએ, ત્યારબાદ છે મિત્રો એક્સેલ, એક્સેલ એટલે બ્રીધિંગ આઉટ, શ્વાસ બહાર કાઢવો। ત્યારબાદ કન્સિક્વન્સ, કન્સિક્વન્સ એટલે રિઝલ્ટ। ત્યારબાદ ડ્રેગ, ડ્રેગ એટલે પુલ, ખેંચવું, શ્યોરલી ડ્રેગ એટલે પણ ખેંચવું થાય। ત્યારબાદ નેક્સ્ટ આપ્યું છે પ્રોપ, પ્રોપ એટલે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એવું થાય, સપોર્ટ એટલે એલ્બો। ત્યારબાદ કોલેપ્સ, કોલેપ્સ એટલે ટેરિબલ। આ છે મિત્રો નિયરેસ્ટ મિનિંગ। નેક્સ્ટ આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન, હવે આપ્યું છે યુઝ લેંગ્વેજ ફંક્શન ઇન કોન્ટેક્સ। હવે મિત્રો આની અંદર આપણે અલગ અલગ લેંગ્વેજ ફંક્શન આપ્યા છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ ચોઇસ, હેબિચ્યુઅલ એક્શન, કન્ડિશન, ખાલી કન્ડિશન એટલે ઇફ હોય। ત્યારબાદ કન્ડિશન ઇન ધ પાસ્ટ આપ્યું છે એટલે ભૂતકાળની કન્ડિશન, શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવે, કમ્પેરિંગ એટલે કે ડિગ્રી હશે અને રીઝન એટલે કારણ હશે। ત્યારબાદ સૌ પ્રથમ જોઈએ ફર્સ્ટ ધો, હવે ધો અલધો જે છે ને મિત્રો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે, ધો અલધો, ઇવન ધો, ઇવન ઇફ, તો આ ધોવાળું વાક્ય જે છે એમાં કીવર્ડ આપી દીધું એટલે એ દર્શાવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ। ત્યારબાદ સેકન્ડ છે ઇફ, ઇફ ધેર ઇઝ ગુડ રેન, જો સારો વરસાદ પડે ધ ક્રોપ વિલ બી ગ્રોન ટુ મચ, તો સારો એવો પાક ઉગે। ઇફ અને વિલ છે વર્તમાનકાળ ને ભવિષ્યકાળમાં, તો એને માત્ર કહેવાય કન્ડિશન, ધ્યાન આપજો ખાલી કન્ડિશન, પણ ઇફ હેડ આપે તો કન્ડિશન ઇન ધ પાસ્ટ। નેક્સ્ટ આગળ વધીએ નંબર 3 તરફ, ચાલો નંબર 3 જોઈએ ધ ફૂડ ઇઝ ટુ શોર ટુ ઈટ, શોર એટલે ખાટું। હવે ટુ ટુ આપે ને મિત્રો તો આપને ખ્યાલ છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ દર્શાવે, ખાસ ધ્યાન આપજો ટુ ટુ એક્સપ્રેસિંગ રિઝલ્ટ। ત્યારબાદ નંબર 4 મનીષ લાઇક્સ નાઇધર ડ્રેસ નોર ફ્રોક, તો અહીંયા આપ્યું છે નાઇધર નોર, તો નાઇધર નોર આપે એટલે એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર। નેક્સ્ટ આગળ વધીએ આઈ યુઝ ટુ વોક, હવે યુઝ ટુ આપી દીધું, યુઝ ટુ આપે એનો મતલબ થાય હેબિચ્યુઅલ એક્શન, યુઝ ટુ એટલે દર્શાવે મિત્રો હેબિચ્યુઅલ એક્શન। ત્યારબાદ નંબર 6 આઈ વુડ રેધર, હવે વુડ રેધર આપે ને મિત્રો એટલે એક્સપ્રેસિંગ ચોઇસ, એટલે ખાસ ધ્યાન રાખજો આઈધર ઓર નાઇધર આપે તો પણ ચોઇસ, અને વુડ રેધર આપે તો પણ એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવે। બોલ્ટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર ઇન ધ વર્લ્ડ, હવે મિત્રો આ ફાસ્ટેસ્ટ એ ડિગ્રી છે સુપરલેટિવ, તો તેના માટે વપરાય કમ્પેરિંગ। ઇફ રાધા ટ્રાઇડ હાર્ડ, હવે જો ઇફની સાથે સાદો ભૂતકાળ આપ્યો બરાબર, અને અહીંયા શી વુડ હેવ ગોટ, હવે અહીંયા જે આપ્યું છે ને કહેવાય કન્ડિશન ઇન ધ પાસ્ટ, ઇફ રાધા ટ્રાઇડ હાર્ડ શી વુડ હેવ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, જો તેને સખત મહેનત કરી હોત તો તેને પ્રથમ પ્રાઇઝ મળ્યું હોત, કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવે। ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ, હવે ઇન્સ્પાઇટ ઓફ આવી ગયું એનો મતલબ કોન્ટ્રાસ્ટ, ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ, વોર્નિંગ આપવા છતાં શી ટ્રાઇડ ટુ ડ્રાઈવ અ કાર, તેણે કાર ડ્રાઈવ કરવાની કોશિશ કરી, તો કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ થયો। ધ બોલર્સ મેડ ધ બોલ ટુ શોર્ટ પીચ ટુ, હવે ટુ ટુ આપ્યું એટલે ફરી પાછું એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવે। મિસ્ટર શાહ સ્પીક્સ મોર ફ્લુઅન્ટલી ધેન મિસ્ટર પારેખ, તો અહીંયા ફરી પાછું આપણી પાસે ડિગ્રી આવી ગઈ મોર ફ્લુઅન્ટલી ધેન, તો કમ્પેરિંગ। એન્ડ લાસ્ટ ઓઈંગ ટુ એ રીઝન દર્શાવે, ઓઈંગ ટુ ડિસ્પોઝિશન આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસન, ઓઈંગ ટુ છે એટલે રીઝન દર્શાવે। એટલે આ રીતના છે મિત્રો આપણા ખાસ તમને
યુઝફુલ થાય તેવા દરેક એક્ઝામની અંદર યુઝફુલ થાય એવા લેંગ્વેજ ફંક્શન. અને લેંગ્વેજ ફંક્શનનું આખું મેં પ્લેલિસ્ટ પણ મૂકેલું છે, એની અંદર બોર્ડ ઉપર મેં વ્યવસ્થિત કીવર્ડ સાથે પરફેક્ટ ગુજરાતી ઇંગ્લિશ સમજણ આપી છે. એટલે જો વધારે તકલીફ પડતી હોય તો ખાસ લેંગ્વેજ ફંક્શનનું પ્લેલિસ્ટ ઓપન કરીને જોઈ લેજો, તમને ખરેખર ખૂબ યુઝફુલ થશે નેક્સ્ટ એક્ઝામની અંદર. નેક્સ્ટ આગળ વધીએ, સેક્શન બી. સેક્શન બીની અંદર છે મિત્રો, તમારા ટેક્સ્ટબુકના આધારે પેરેગ્રાફથી ક્વેશ્ચન આન્સર એ તમે જાતે સોલ્વ કરી શકો તેમ છો. એટલે વિડીયો લાંબો ન થાય એટલે આપણે ફટાફટ એને આગળ વધીએ છીએ. તમને હું માત્ર પેરેગ્રાફ બતાવી દઉં છું, આ તેના ક્વેશ્ચન છે. નેક્સ્ટ પેરેગ્રાફ એનું ક્વેશ્ચન 1 and 2 આગળ જઈએ. પેરેગ્રાફ નંબર 3 એના ક્વેશ્ચન 1 and 2, પેરેગ્રાફ નંબર 4 નેક્સ્ટ આપેલો છે, પેરેગ્રાફ નંબર 4 and 5. તમે પેરેગ્રાફ ખાસ જાતે સોલ્વ કરજો, હું તમને ગ્રામર તરફ આગળ લઈ જાઉં છું સોલ્યુશન માટે. નેક્સ્ટ આગળનો પેરેગ્રાફ, ત્યારબાદ બીજા પેરેગ્રાફ પણ આપેલા છે મુલા નસરુદ્દીન, જોઈએ આગળ. અહીંયા આપણા પેરેગ્રાફ બધા કમ્પ્લીટ. હવે જોઈએ મિત્રો સેક્શન સીની અંદર. સેક્શન સીમાં આપ્યું છે મિત્રો ડુએઝ ડિરેક્ટેડ. હવે ડુએઝ ડિરેક્ટેડની અંદર અલગ અલગ ટોપિક આપ્યા છે, એટલે આ બધા ટોપિક સેક્શન સીના હું તમને અત્યારે હમણાં જ બોર્ડ ઉપર સોલ્વ કરાવેલા છે મેં. એટલે આની સાથે જ હું વિડીયો લિંક કનેક્ટ કરી દઉં છું, જોઈન કરી દઉં છું. એટલે ખાસ તમને પરફેક્ટ ખ્યાલ આવશે કેવી રીતે આપણે જે આપેલા છે ડુએઝ ડિરેક્ટેડ એક પછી બીજા વાક્યમાં કેવી રીતે આપણે એને ટ્રાન્સફર કરી શકીએ, ચેન્જ કરી શકીએ. જો આપેલો પેરેગ્રાફ હતો વોઝ સેલિબ્રેટેડ, ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં કહ્યું છે ટીચિસ, એટલે કાળમાં ચેન્જ છે. ત્રીજા પેરેગ્રાફમાં ઇઝ નોટ ઇટન પેસિવ વોઇસ છે. ચોથા પેરેગ્રાફમાં પણ પેસિવ વોઇસ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. હવે આ બધા પેરેગ્રાફ મિત્રો હું તમને બોર્ડ ઉપર કમ્પ્લીટ પરફેક્ટ સોલ્યુશન કરાવીને અત્યારે એની સાથે જ જોઈન કરી દઉં છું, એટલે ખાસ તમને પરફેક્ટ વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ છેલ્લે સુધી મિત્રો વિડીયો જોજો સ્કીપ કર્યા વગર. સેક્શન ડી છે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ઇનડાયરેક્ટ સ્પીચ પણ અહીંયા તમને પેપરમાં તો હું તમને સોલ્વ ન કરાવી શકું, એટલે પરફેક્ટ સમજ સાથે હું બોર્ડ ઉપર કમ્પ્લીટ સોલ્યુશન તમને આની સાથે જ જોઈન કરીને આપી દઉં છું વિડીયો. એટલે છેલ્લે સુધી વિડીયો મિત્રો સ્કીપ કર્યા વગર જોજો, અને આન્સર હું તમને બોર્ડ ઉપર કમ્પ્લીટ સમજણ સાથે સમજાવીને આપું છું. આ રીતના છે 4 and 5 પેરેગ્રાફ. નેક્સ્ટ આગળ જોઈએ. આનું સોલ્યુશન હમણાં હું તમને આપું છું, પણ આના પછીનો એક ટોપિક છે એરરવાળો, એ આપણે સૌ પ્રથમ સોલ્વ કરી લઈએ, અને પછી હું તમને બોર્ડ ઉપર સેક્શન સી અને ડી બંને સોલ્યુશન આપું છું. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ એરર, એટલે કે ભૂલ શોધવાની છે. તો પેરેગ્રાફ જોઈ એટલે ખ્યાલ આવશે, ધ ગવર્નર એટ કે ઓફ, તો આગળ અધર પ્રોવિન્સ. પ્રોવિન્સ એટલે કોઈ પણ પ્રકારનું આપણે ખબર છે સ્ટેટ, રાજ્ય, સ્થળ, બરાબર. તો ગવર્નર ઓફ આવશે, ગવર્નર ઓફ અધર પ્રોવિન્સ. કમ્પ્લેન કે કમ્પ્લેન્ડ, તો હવે અહીંયા જો આ કમ્પ્લેન એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, કમ્પ્લેન્ડ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ધ સા ધેટ ધ ન્યૂ ગવર્નર વોઝ, હવે અહીંયા વોઝ ભૂતકાળ છે, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કમ્પ્લેન કરવું પડે, આ ખાસ ધ્યાન રાખજો. ધ ગવર્નર ઓફ અધર પ્રોવિન્સીસ કમ્પ્લેન ધ સા ધેટ ધ ન્યૂ ગવર્નર વોઝ હાઈલી ઓનેસ્ટ કે ડિસઓનેસ્ટ, તો ડિસઓનેસ્ટ હોય તો જ કમ્પ્લેન કરે, એટલે ઓનેસ્ટ ના આવે, ડિસઓનેસ્ટ અપ્રામાણિક. ધેર વોઝ અ કમ્પ્લેન કે કમ્પ્લેન્ટ, હવે કમ્પ્લેન એ તો ક્રિયાપદ છે, તો અ આવે એટલે એ પછી તો ક્રિયાપદ ન આવે, એ પછી નાઉન આવે, તો નાઉન બને કમ્પ્લેન્ટ. એટલે ધેર વોઝ અ કમ્પ્લેન, એવી ફરિયાદ હતી. આ રીતનો આપણો ફર્સ્ટ પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફ તરફ જઈએ. ચાલો પેરેગ્રાફ નંબર સેકન્ડ ઉપર વધીએ મિત્રો. હિયર ઇઝ અ પોઈમ, અહીંયા આપણને એક પોઈમ આવી છે. વિચ ઇઝ રિટર્ન અને રિટર્ન, તો સિમ્પલ વસ્તુ છે, પોઈમ લખેલી હોય એટલે WRITEN રિટર્ન બાય ગીતાંજલિ. નેક્સ્ટ અ 14 કે 14, તો આ 14 ન આવે, આ 14 એટલે 14 વર્ષ, 14 યર્સ ઓલ્ડ ગર્લ. ત્યારબાદ છે ઇટ નેરેટ્સ, નેરેટ્સ એટલે દર્શાવવું, ઇટ નેરેટ્સ ધ હિન્દુ લો ઓફ કર્મ ધીસ કે ઢેટ, તો ઢેટ એટલે કે, ઇટ હિન્દુ લોઝ ઢેટ કે મેન્સ ફેટ કે ફેટ, તો આ ફેટ એટલે તો ચરબી થાય, એટલે ફેટ એટલે નસીબ, નિયતિ. ઇઝ ડિસાઇડેડ બાય ડીડ્સ, કર્મ દ્વારા જ વ્યક્તિનું નસીબ નક્કી થાય છે. નેક્સ્ટ જોઈએ નંબર 3. એવરીથિંગ કે નથિંગ,
ઇઝ ઇમ્પોસિબલ ઓફ કે ફોર અ પર્સન વિથ લો કે હાઈ વિલ પાવર. તો જે વ્યક્તિ પાસે હાઈ વિલ પાવર હોય એના માટે કશું જ અશક્ય નથી. તો એવરીથિંગ નહીં, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ પર્સન વિથ હાઈ વિલ પાવર. હાઈ વિલ પાવર એટલે આપણે ખ્યાલ છે દઢ મનોબળ શક્તિ. ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ હેલ્પ્સ હિમ ટુ કમ કે ઓવરકમ. તો સિમ્પલ વસ્તુ છે, ઓવરકમ એટલે જીત પ્રાપ્ત કરવી. ઓલ ઓબ્સ્ટેકલ્સ એટલે દરેક વિઘ્ન ઉપર જીત પ્રાપ્ત કરે છે. કોના દ્વારા? સેલ્ફ કોન્ફિડન્સ દ્વારા. એન્ડ ગોટ કે ગેટ સક્સેસ. તો હવે આગળ જોવું પડશે, આ ઇઝ વર્તમાનકાળ છે, તો વર્તમાનકાળ હોવાને કારણે અહીંયા પણ જો હેલ્પ્સ વર્તમાનકાળ છે તો વર્તમાનકાળ હોવાને કારણે મુકાય ગેટ. ગોટ તો ભૂતકાળ દર્શાવે પણ અહીંયા આવશે ગેટ, હેલ્પ્સ વર્તમાનકાળ છે. એટલે લાસ્ટ પેરેગ્રાફ, નેવર કમ્પેર્ડ કે કમ્પેર. તો નેવર એ આજ્ઞાત વાક્ય શરૂ થયું અને આજ્ઞાત વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે એટલે કમ્પેર. નેવર કમ્પેર યોર સેલ્ફ નો કે એવરી વન ઇઝ ગુડ. તો આપણે લખી શકીએ નો વન એટલે કોઈ નથી, બરાબર, અથવા એવરી વન એટલે દરેક વ્યક્તિ, ઇઝ ગુડ એટલે સારા હોય છે, ઇન કે એટ સમથિંગ એટલે કોઈને કોઈ બાબતમાં વ્યક્તિ, કોઈને કોઈ બાબતમાં તો સારી હોય જ છે. તો એવરી વન ઇઝ ગુડ એટ સમથિંગ એટલે દરેક વ્યક્તિ કોઈને કોઈ બાબતમાં તો સારી હોય જ છે. હવે આ શબ્દ સમૂહ છે ગુડ એટ એટલે કોઈ વિષયમાં નિપુણ હોવું. તો એવરી વન ઇઝ ગુડ એટ સમથિંગ એન્ડ નોટ સો ગુડ એટલે વધારે પડતા સારા ન હોવું એટ સમ અધર થિંગ્સ. આ રીતનું આપણું બને છે કરેક્ટિંગ એરર. નેક્સ્ટ જોઈએ સેક્શન ઈ. હવે મિત્રો, સેક્શન ઈ છે આપણું પેરેગ્રાફ રાઇટિંગ, અને પછી સેક્શન ઈ પછી હું તમને સોલ્વ કરીને આપું છું સેક્શન સી, ડુએસ ડિરેક્ટેડ. જોઈ લઈએ આના પોઈન્ટ કયા કયા છે. પેરેગ્રાફ રાઇટિંગ મીન્સ એસે આપણે આપેલા છે મિત્રો, એસે અ પ્લીઝન્ટ ટ્રીપ, સીન ડ્યુરિંગ ધ સ્કૂલ રિસેસ, વોટ આઈ વુડ લાઈક ટુ બી, પાવર ઓફ વર્ડ્સ, અને મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફેડ, અને હજુ એક છે યોર લાસ્ટ ડે એટ ધ સ્કૂલ. મિત્રો હવે હું તમને આપું છું સેક્શન સી, એટલે ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો, તમને ગમે તો લાઇક કરજો, અને આવા જ વિડીયો તમને મળતા રહેશે. એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો જેથી તમને એક્ઝામની અંદર ખાસ યુઝફુલ થશે. જોઈએ સેક્શન સી અને સેક્શન ડી તરફ, ડુએસ ડિરેક્ટેડ અને ઇનડાયરેક્ટ સ્પીચ. હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ સોંગ બાય ચેતન ચોર યુટ્યુબ ચેનલ. મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સાયન્સ સ્ટ્રીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર ક્વેશ્ચન બેંક 5, પાંચમી પ્રશ્ન બેંકનું સોલ્યુશન, જે જાન્યુઆરી 2023 એટલે કે 20/1/2023 રોજ લેવાયેલું હતું, તેનું સેક્શન સી ડુએસ ડિરેક્ટેડ. ખાસ મહત્વનું, ખૂબ ઉપયોગી તેવું. ડુએસ ડિરેક્ટેડની અંદર અલગ અલગ ટોપિક આપેલા હોય, કાં તો ટેન્સ ચેન્જ કરવાના આપે, અથવા એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવાનું આપે, અથવા સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું કહે, આવા કોઈ પણ અલગ અલગ ટોપિક આપે છે, બરાબર. જોઈએ અત્યારે ક્વેશ્ચન બેંક 5ની અંદર તમને કયા ટોપિક આપેલા છે. તો ફર્સ્ટ છે પેરોગ્રાફ મિત્રો, ધ એન્યુ ડે વિલ બી સેલિબ્રેટેડ ઓન 15th February ઇન માય સ્કૂલ. હવે કહ્યું છે નીચે, આ ત્રણ સેન્ટન્સ છે, સ્ટાર્ટ લાઇક ધીસ, અહીંયાથી સ્ટાર્ટ કરો. કેવી રીતે? એન્યુઅલ ડે વોઝ સેલિબ્રેટેડ. જુઓ, ધ એન્યુઅલ ડે વિલ બી છે તેનું કર્યું વોઝ, સેલિબ્રેટેડનું સેલિબ્રેટેડ એમ જ છે. તો કહેવાનો મતલબ એવો થાય એ લોકોનો, વિલ એ ભવિષ્યકાળ દર્શાવે, વોઝ એ ભૂતકાળ દર્શાવે. તો તમારે આ પેરેગ્રાફને, જે ભવિષ્યકાળના વાક્યો છે, તેને ભૂતકાળમાં રૂપાંતર કરવાના છે. મિત્રો બધા જ ટેન્સ, વર્તમાનકાળના ચારે ચાર ટેન્સ, ભૂતકાળના ચારે ચાર અલગ અલગ પાર્ટ, અને ભવિષ્યકાળના 12 ટેન્સ, દરેકે દરેક વ્યવસ્થિત તમને સરળતાથી સમજાય રીતે મેં આપણી ચેનલ ઉપર મૂકેલા છે. એટલે જ્યારે પણ તમને તકલીફ પડે ગ્રામરનો કોઈ પણ ટોપિક, તો ખાસ પ્લેલિસ્ટમાં જોઈ લેજો. લેંગ્વેજ ફંક્શન હોય, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ હોય, એક્ટિવ પેસિવ વોઇસ હોય, બધું તમને મેં આપેલું છે, બરાબર. ચાલો જોઈએ. તો કહેવાનો મતલબ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું, વિલ બીનું વોઝ કરો. તો આન્સર હું અહીંયા તમને, વધારે સમય ન જાય એટલે અહીંયા જ સમજાવી દઉં છું, ધ એન્યુઅલ ડે એમ જ લખવાનું, વિલ બીનું કરવાનું છે વોઝ, સેલિબ્રેટેડ ઓન 15th February ઇન માય સ્કૂલ ફૂલ સ્ટોપ. આવી રીતે તમારે આન્સરનો પહેલું વાક્ય આ રીતે લખવાનું, વિલ બીન વોઝ. નેક્સ્ટ બીજું વાક્ય આન્સરમાં લખવાનું, મિસ્ટર ભૂપેન્દ્ર પટેલ એ કરતા છે, વિલ બી, ફરી પાછું વિલ બીનું વોઝ કરવાનું છે. તો અહીં આપણે મિત્રો કરીશું વિલ બીનું વોઝ, અ ચીફ ગેસ્ટ, જેમ છે તેમ બેઠું, ફૂલ સ્ટોપ. આ બીજું વાક્ય. એન્ડ થર્ડ સેન્ટન્સ, હીનું હી એમ જ રહે, વિલ આપ્યું છે, વિલ નીકળી જશે. જો વિલ બી આપે ને તો ટુ બીનું રૂપ ભૂતકાળમાં વોઝ્વર મુકાય, વર્તમાન કહે તો એમિઝાર મુકાય, આ ટુ બીના રૂપ છે.
પણ વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય તો વિલને દૂર કરવાનું અને જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ હોય તેનું ભૂતકાળ એટલે હી ઓનર ઓનરને લાગી જાય ઈડી એટલે ભૂતકાળ થઈ ગયું હી ઓનર એથ્લેટ્સ ઓફ અવર સ્કૂલ ફૂલ સ્ટોપ બસ આટલું આ થયું આપણે ચેન્જ ધ ટેન્સનો પેરેગ્રાફ નેક્સ્ટ બીજો પેરેગ્રાફ જોઈએ શું આપેલો છે નેક્સ્ટ મિત્રો સેકન્ડ પેરેગ્રાફ જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ માય ટીચર ટોટ ગ્રામર મારા શિક્ષકે અમને ગ્રામર શીખવ્યું ટીચનું ભૂતકાળ ટોટ સ્ટાર્ટ લાઈક ધીસ કેવી રીતે શરૂ કરો માય ટીચર ટીચીસ કરતાં હિસીટ હોય તો ક્રિયાપદને એસએસ લાગે માટે આ બન્યો સાદો વર્તમાન કાળ બરાબર કહેવાનો મતલબ કર્તાની બાજુમાં ક્રિયાપદ છે જોઈ લો અહીંયા કર્તાની બાજુમાં ક્રિયાપદ ટોટ ભૂતકાળ છે કર્તાની બાજુમાં ક્રિયાપદ ટીચીસ સાદો વર્તમાન કાળ છે મૂળરૂપે એટલે તો બીજું કશું જ નથી કરવાનું આ રીતે લખવાનું આન્સર માય ટીચર એ તો કરતા જે હોય તે ટોટનું ટીઈએ સીએચ ઈએસ સીએચ હોય એટલે ઈએસ લાગે જો ક્રિયાપદને અંતે એસ ડબલ એસ એસએચ સીએચ આવ્યું સીએચ એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે આ બધા ટેન્સ મેં આપણા પ્લેલિસ્ટમાં ટેન્સ આપેલા છે વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળમાં કમ્પ્લીટ શીખવેલું છે ચાલો તો માય ટીચર ટીચીસ ગ્રામરનું ગ્રામર હવે અહીંયા જો તમને પેરેગ્રાફમાં આટલું જ આપ્યું છે અને અહીંયા કહ્યું છે અસ હવે આમાં રાઇટિંગમાં મિસ્ટેક છે અસ આપ્યું નથી પણ એ લોકોએ અહીંયા મૂક્યું છે તો આપણે મૂકી દઈએ બરાબર પેરેગ્રાફમાં ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે માય ટીચર ટીચીસ અસ ગ્રામર માય ટીચર ટીચીસ અસ ગ્રામર આ રીતનું બેઠું વાક્ય નેક્સ્ટ બીજું વાક્ય હી રોટ કરતા છે હી કરતાની બાજુમાં ક્રિયાપદ ભૂતકાળ છે રાઇટનું ભૂતકાળ રોટ તો વર્તમાન કરો તો વર્તમાનમાં મૂળરૂપ રાઇટ હી સીટ હોય તો ક્રિયાપદને અંતે એસીએસ લાગે ઈ છે એટલે માત્ર એસ જ લાગી જાય બસ આટલું યુ રાઇટ્સ અબાઉટ પછી બેઠું ધ ટેન્સીસ ફૂલ સ્ટોપ એન્ડ લાસ્ટ વન કરતા હી ગાઈડેડ ભૂતકાળ છે તો જી યુ આઈ ડી આ ગાઈડનો મૂળરૂપ સ્પેલિંગ હવે જો હી છે એટલે પાછળ ઈએસ લાગે હી ગાઈડ્સ જી યુ આઈ ડી ઈએસ હી ગાઈડ્સ અસનું અસ અબાઉટનું અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ ફૂલ સ્ટોપ એટલે જ્યારે ટેન્સમાં ચેન્જ કરવાનો હોય ત્યારે કર્તાની બાજુમાં જે ક્રિયાપદ હોય એને જ ફેરફાર કરવાનો ટોટનું ટીચ રોટનું રાઇટ ગાઈડનું ગાઈડ્સ બરાબર બસ આટલું થર્ડ પેરેગ્રાફ જોઈએ ચાલો નેક્સ્ટ થર્ડ પેરેગ્રાફ જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ ધ ટાઈગર્સ ડીડ નોટ ઇટ ધ ગ્રાસ એટલે કે ટાઈગર એ કદી પણ ઘાસ ખાતો નથી આવું પહેલું વાક્ય સ્ટાર્ટ લાઈક ધીસ ધ ગ્રાસ ઇઝ નોટ ઇટન હવે અહીંયા જુઓ ખાસ ધ ગ્રાસ એટલે ધ ટાઈગર એ કરતા છે ડીડ નોટ હેલ્પિંગ વર્બ છે ઇટ એ ક્રિયાપદ છે અહીંયા ઉપર લખી દઉં સૌ પ્રથમ કરતા ડીડ નોટ પછી આ ઇટ એ ક્રિયાપદ છે અને ત્યારબાદ ગ્રાસ એ કર્મ છે ટાઈગર ઘાસ ખાતો નથી શું નથી ખાતો ઘાસ તો આ ઘાસ જે છે એ કર્મ થયું વાક્યમાં જુઓ ગ્રાસને આગળ લઈ લીધું હવે જ્યારે પણ કર્મ આગળ આવી જાય ગ્રાસ આગળ આવી ગયો એનો મતલબ એવો થયો કે આ પેરેગ્રાફને તમારે મિત્રો પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનો છે બરાબર હવે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો સૌ પ્રથમ પહેલાં કરતાં ઓળખતાવડું જોઈએ કરતાં આગળ હોય ક્રિયાનો કરનાર ત્યારબાદ ક્રિયાપદ ઓળખતાવડતું હોવું જોઈએ કરતાની બાજુમાં ક્રિયાપદ આવે એટલે તરત ત્યાં બ્રેક મારો અને અહીંયા લખી નાખો કયો કાળ છે તો આપણને ખ્યાલ આવે આ ડીડ નોટ છે એટલો મતલબ સાદો સોરી વર્તમાનકાળ નહીં ભૂતકાળ બરાબર ડીડ છે એટલે ભૂતકાળ દર્શાવે અને ડીડ પછી આપે ક્રિયાપદનું મૂળરૂપ ચાલો હવે કાળ આવડી ગયો ઓળખતા તો ટુ બી નું રૂપ વોઝ વર્બ વપરાય ખ્યાલ આવે જો તમને પેસિવ વોઇસ ક્લિયર જે કન્સેપ્ટ ન ખ્યાલ આવતો હોય તો પ્લેલિસ્ટમાં મેં એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે થાય સિમ્પલ સાદા વાક્ય મોડલ વર્બ કેન કુડ કુડ બરાબર આ દરેક ટોપિક આજ્ઞાત વાક્યમાં કેવી રીતે ફેરફાર છે બધા આપેલા છે એટલે ખાસ ત્યાં જઈને પ્રેક્ટિસ કરજો જો ત્યાં ત્યાં કરતા ત્યારબાદ ક્રિયાપદ સાદો ભૂતકાળ છે ડીડ એટલે આ મૂળરૂપ અને પછી કર્મ પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ એટલે કરતા ક્રિયાપદ કર્મ કર્મ આગળ ખેંચાઈ જાય આન્સર અહીંયાથી સ્ટાર્ટ કરું ચાલો ધ ગ્રાસ આગળ આવી જાય ધ ગ્રાસ હવે જો કાળ કયો છે ભૂતકાળ તો કર્મ આગળ મૂકો એટલે કરતા બની જાય પછી ટુબીનું રૂપ તો ભૂતકાળમાં ટુબીનું રૂપ મુકાય વોઝ બરાબર હવે અહીંયા ધ્યાન આપજો ડીડ એ ભૂતકાળ છે એટલે અહીંયા વોઝ આવવું જોઈતું હતું પણ તમે તો સાયન્સના સ્ટુડન્ટ
બરાબર. જનરલી આપણને ડીડ હોય એટલે વોઝ જ મૂકે, પણ એ લોકોએ તમને કહ્યું એક તો પેસિવ વોઇસ પણ કરો અને કાળમાં વર્તમાન કાળ પણ કરો, છે ભૂતકાળ કાળમાં પણ ફેરફાર કરો અને પેસિવ વોઇસમાં પણ ફેરફાર કરો, એક સાથે ટુ ઇન વન બે વસ્તુમાં ફેરફાર કરવાનું કહ્યું. બરાબર, તો બંને ફેરફાર કરીએ. ભૂતકાળ છે એટલે જનરલી વોઝ વપરાય, પણ તમને કહ્યું છે ઇઝ વાપરો એટલે આપણે વોઝની જગ્યા પર કાળમાં ફેરફાર કરીશું ઇઝ, એટલે વર્તમાનકાળ પણ થઈ ગયો અને પેસિવ વોઇસ પણ થઈ ગયું બંને. ધ ગ્રાસ ઇઝ નોટ ઇટન, ડીડ નોટનું ઇઝ નોટ, અને ઇટનું ત્રીજું રૂપ ઇટન આ વી થ્રી મુકાય, કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃતનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા, એટલે આગળથી કરતા પાછળ જાય, બાય ધ ટાઈગર્સ બહુવચન છે, ઓકે, બાય ધ ટાઈગર્સ ફૂલ સ્ટોપ. આટલું ફરીથી તમને જાણ કરી દઉં, ડીડ એટલે ભૂતકાળ દર્શાવે એટલે જનરલી વોઝ મુકાય, પણ તમને ફેરફાર કહ્યું પેસિવ વોઇસ પણ કરો અને કાળમાં પણ ફેરફાર કરો, ઇઝ આપ્યું એટલે વર્તમાન કાળમાં ફેરફાર કરવાનું. ચાલો નેક્સ્ટ, આઈ એટ કરતાં ઇટ છે, ઇટ એટ આ સાદો ભૂતકાળ છે, ઇટનું ભૂતકાળ એટ, પણ આપણને વર્તમાન કાળ કરવાનું કહ્યું છે. કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, ધ ફ્લેશ ઓફ એનિમલ આખો ફ્રેઝ છે, ઇટ એટલે તે ટાઈગર, એટ એટલે ખાધું, શું ખાધું, ફ્લેશ ઓફ એનિમલ, ટાઈગરે પ્રાણીઓનું માંસ ખાધું. તો કરતા ક્રિયાપદને કર્મ, આ કર્મને આગળ ખેંચો, ધ ફ્લેશ ઓફ એનિમલ્સ, ધ ફ્લેશ ઓફ એનિમલ્સ. બરાબર, હવે કર્મ પછી ટુ બીનું રૂપ, તો અહીંયા ભૂતકાળ ભલે રહ્યો પણ વર્તમાનકાળ કરવાનું કહ્યું એટલે ઇઝ. હવે બીજી વસ્તુ, એનિમલ્સ છે એટલે તમને ઘણાને એમ થાય સર આર કેમ ન મૂકાણો, એનિમલ્સ બહુવચન છે તો આર, પરંતુ એનિમલ્સ નહીં ફ્લેશ ઓફ એનિમલ એટલે પ્રાણીઓનું માંસ એક વચન દર્શાવે, આ ફ્લેશ એક વચન છે એટલે ઇઝ આવે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, નહીંતર મિસ્ટેક થઈ જાય સ્ટુડન્ટથી, એનિમલ્સ છે એટલે આર લખી નાખે, પણ અહીંયા એક વચન છે આખો ફ્રેશ છે ઓફ વાળો, ફ્લેશ એક વચન છે એટલે ઇઝ મૂકાય, એનિમલ્સ ભલે બહુવચન રહ્યું. ધ ફ્લેશ ઓફ એનિમલ્સ ઇઝ ટુ બીના રૂપ પછી ભૂતકૃદન, ઇટ એટ ઇટન, ઇટ એટ ઇટન બાય આગળથી ઇટ પાછળ જાય, ઇટ એટલે ટાઈગર ફૂલ સ્ટોપ, ઇટનું ઇટ જ રહે. આઈ આપે ને મિત્રો અહીંયા, આઈ તો આઈનું મી, આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઇટનું ઇટ, ઇટનું ઇટ જ રહે, ધેનું ધેમ, બરાબર, યુનું યુ જ રહે અને ઇટનું ઇટ રહે, એટલે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર થઈ જાય. ઓકે ચાલો લાસ્ટ, ઇટ એટેક્ડ ઓન એનિમલ્સ ફિયર્સલી, ફિયર ફિયર્સલી, હવે ફિયર્સલી એનો મતલબ થાય ક્રૂરતાપૂર્વક, એટલે કે ટાઈગર જે છે એ પ્રાણીઓ પર ખૂબ ક્રૂરતાપૂર્વક જોરદાર એટેક કરે છે. તો ફરી પાછું, કરતા છે ઇટ, એટેક એ ક્રિયાપદ, કર્મ કોના ઉપર, એનિમલ્સ, તો કર્મ આગળ આવશે એનિમલ્સ, બરાબર, આ શબ્દ સમૂહ નથી ધ્યાન રાખજો, એનિમલ્સ બહુવચન છે. હવે હવે એનિમલ્સ આવ્યું એટલે આર મુકાય, એનિમલ્સ આર એટેક ડ, કર્મ પ્લસ ટુ બી પ્લસ ભૂતકૃદન, એટેક ડ, એ ડબલ ટી એ સી કે ઈ ડી, એટેક ડ, એનિમલ્સ આર એટેક ડ, અન્ય શબ્દ અંદર લઈ લેવાના, ઓન આ છે એડવર્બ, ફિયર્સલી અને બાય, બાય દ્વારા કરતા પાછળ જાય, ઇટનું ઇટ, અન્ય શબ્દ અંદર લઈ લીધા. આ બની ગયું મિત્રો આપણું એક્ટિવમાંથી પેસિવ વોઇસ. જો બહુ મસ્ત જોરદાર ટોપિક તમને આપ્યો છો, કારણ કે તમે સાયન્સના સ્ટુડન્ટ છો, એટલે એક તો ડીડ ભૂતકાળ હતું તો એનું ઇઝ કરીને વર્તમાનકાળ કરી નાખ્યું, કાળમાં પણ ફેરફાર કર્યો અને પાછું પેસિવ વોઇસમાં ફેરફાર કરવાનો, બંને બહુ મસ્ત પેરેગ્રાફ છે. ખાસ મિત્રો તમને પરફેક્ટ જો સમજાતું હોય, ગમતું હોય તો એકવાર લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો, કે જેથી એમને પણ આ રીતના ટોપિક કદાચ કન્ફ્યુઝન લાગતું હોય, પ્રોબ્લેમ પડતો હોય તો સોલ્વ કરવામાં સરળતા રહે, એટલે જરૂરથી ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. નેક્સ્ટ ફોર્થ પેરેગ્રાફ જોઈએ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ નંબર ફોર ઉપર જઈએ. પેલું સેન્ટેન્સ છે, માયા વોઝ પ્રિપેરિંગ અ પ્રોજેક્ટ. પેલા વાક્ય જો લખ્યા આવે, માયા વોઝ પ્રિપેરિંગ એટલે ચાલુ ભૂતકાળ છે, ટુ બીનું રૂપ વોઝ વર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. માયા વોઝ પ્રિપેરિંગ અ પ્રોજેક્ટ, માયા એક પ્રોજેક્ટ તૈયાર કરતી હતી. સ્ટાર્ટ લાઈક ધીસ અ પ્રોજેક્ટ, હવે તમને ખ્યાલ આવી ગયો, કરતા માયા આપ્યું છે, વન મિનિટ, ઓકે ચાલો ક્લિયર દેખાય છે. માયા કરતા આપ્યું છે, વોઝ પ્રિપેરિંગ એ ક્રિયાપદ છે અને પ્રોજેક્ટ એ કર્મ છે. બરાબર,
આ આપણો કર્તા છે, પ્રિપેરિંગ આ મુખ્ય ક્રિયાપદ છે, અને અહીંયા પ્રોજેક્ટ એ આપણું કર્મ છે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. પ્રોજેક્ટ જો આગળ ખેંચી લીધું કર્મ, પછી તમને આપ્યું વોન્સ બીંગ. ચાલુકાળું હોય એટલે ચાલુકાળમાં પેસિવ વોઇસમાં બીંગ લાગે લાગે ને લાગે. આઈ રિપીટ, ચાલુકાળ હોય એટલે આઈએનજી હોય, અને આઈએનજી હોય એટલે પેસિવ વોઇસ કરો એટલે બીંગ થાય થાય ને થાય. ઇન શોર્ટ આપણે આ પેસિવ વોઇસમાં પેરેગ્રાફને રૂપાંતર કરવાનું છે. કર્મ આગળ આવી ગયું તો વાક્ય બનાવીએ. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. અ પ્રોજેક્ટ, કર્મ આગળ આવશે. અ પ્રોજેક્ટ, હવે અહીંયા જો વોસ છે એક વચન, પ્રોજેક્ટ પણ એક વચન છે એટલે ટુ બી નું રૂપ વોસ, અને ચાલુકાળ છે એટલે બીંગ, બીઈ આઈએનજી. અ પ્રોજેક્ટ વોઝ બીંગ, કર્મ પ્લસ ટુ બી નું રૂપ પ્લસ ભૂતકૃદન. તો ક્રિયાપદનું ભૂતકૃદન કરો, પ્રિપેર્ડ, PREPARED, પ્રિપેર્ડ, V3 મૂકવાનું. કર્મ પ્લસ ટુ બી નું રૂપ બરાબર વોસ પ્લસ ભૂતકૃદનનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા, આગળથી કરતા પાછળ જશે, માયા, ફૂલ સ્ટોપ. આવી રીતે બને આપણું આ ફર્સ્ટ સેન્ટેન્સ. સેકન્ડ, હર ફ્રેન્ડ આ કરતા, હર ફ્રેન્ડ જે છે એ કરતા છે. વોઝ કટિંગ બરાબર ચાલુકાળ છે, આ આપણું ક્રિયાપદ, અને પિક્ચર્સ આ છે કર્મ. હર ફ્રેન્ડ વોઝ કટિંગ પિક્ચર્સ, તેના મિત્ર પિક્ચર્સ કટ કરતા હતા. શું કટ કરતા હતા? પિક્ચર્સ. તો એ કર્મ બને. તો કર્મ આગળ આવશે, પિક્ચર્સ. હવે આ બહુવચન છે, બહુવચન હોય તો વર મૂકવું પડે. એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. ચાલુકાળ છે આઈએનજી એટલે બીઈંગ, અને પછી V3, તો V3 કટનું CUT, કટ 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 કટ, ત્રણે ત્રણ સેમ જ રહે. પિક્ચર્સ વર બીંગ કટ, અને પછી V3 પછી બાય, આગળથી કરતા પાછળ. હર ફ્રેન્ડ, હર ફ્રેન્ડ એક વચન છે, ઓકે, હર ફ્રેન્ડ ફૂલ સ્ટોપ. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ, સી વોઝ નોટિંગ સમ પોઈન્ટ, તે કેટલાક પોઈન્ટ નોંધ કરતી હતી. નોટિંગ એટલે નોંધવું. તો સૌ પ્રથમ સી એ કરતા છે, વોઝ નોટિંગમાં આઈએનજી આ ક્રિયાપદ છે, સમ પોઈન્ટ્સ એ કર્મ છે. કરતા ક્રિયાપદ કર્મ, જો બધામાં કરતા ક્રિયાપદ કર્મ, કરતા ક્રિયાપદ કર્મ, કર્મ જે હોય એ આગળ ખેંચાઈ જાય, તો સમ પોઈન્ટ્સ આગળ આવી જશે. સમ પોઈન્ટ્સ, હવે બહુવચન છે તો અહીંયા ટુ બીનું રૂપ એક વચન હતું, સી હતું એટલે વોઝ, અહીંયા બહુવચન છે એટલે વર, સી વર, અને પછી આઈએનજી એટલે બીંગ, ચાલુ ક્રિયા દર્શાવવા અહીંયા બીંગ. સમ પોઈન્ટ્સ વર બીંગ, પછી V3 કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદન. તો નોટિંગનું NOTED નોટેડ લખ્યું, નોટેડ બાય V3 ભૂતકૃદન પછી બાય, આગળથી કરતા પાછળ જાય. સી આપ્યું તો સીનું કર્મ વિભક્તિ થઈ જશે મિત્રો હર. આઈ રિપીટ, ફરીથી જાણ કરી દઉં કે એક્ટિવ વોઇસમાં કરતા વિભક્તિ હોય, પેસિવ વોઇસ કરો એટલે કર્મ વિભક્તિ થઈ જાય. એટલે જો આઈ આપે તો આઈનું મી થઈ જાય, વી આપે તો આપણે વીનું અસ કરવું પડે, યુ આપે તો યુનું યુ જ રહે, હી આપે મિત્રો તો હીનું કરવું પડે હિમ, એટલે સી આપે તો સીનું થઈ જાય હર, એટલે સીનું થઈ ગયું હર. એટલે આ કોષ્ટક પણ તમને યાદ છે જ, એવી રીતે તમારે ચેન્જ કરવાનું. આ જોયો પેરેગ્રાફ નંબર 4, પેસિવ વોઇસ, આ મહત્વની વસ્તુ છે. ચાલો નેક્સ્ટ નંબર 5 પેરેગ્રાફ પર જઈએ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 5 જોઈએ. વેધર સી હેઝ સ્પોકન અ ડાયલોગ, વેધર સીએ એક ડાયલોગ કહ્યો છે, બોલી છે. સ્ટાર્ટ લાઇક ધીસ, આવી રીતે શરૂ કરો. ડાયલોગ હેઝ બીન, ફરી પાછો હવે તમને ખ્યાલ આવી ગયો, ડાયલોગ પાછળથી આગળ આવી ગયો. એનો મતલબ આપણે રૂપાંતર કરવાનું છે પેસિવ વોઇસની અંદર, પણ અહીંયા જો પૂર્ણ વર્તમાનકાળ છે. મિત્રો બહુ મસ્ત પેરેગ્રાફ આપ્યા છે આ વખતે પ્રશ્ન બેંકની અંદર. પહેલાં આપણે જોઈએ સિમ્પલ સાદા કાળની અંદર, પછી આપણે જોઈએ ચાલુકાળમાં પેસિવ વોઇસ, અને હવે આપણે જોઈએ છીએ પૂર્ણકાળ. આ પૂર્ણ વર્તમાનકાળ છે, કરતા પ્લસ હેવેસ પ્લસ V3, પૂર્ણ વર્તમાનકાળમાં પેસિવ વોઇસ બરાબર. એટલે બહુ મસ્ત પેરેગ્રાફ આપેલા છે મિત્રો, ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, કે જેથી વેરાયટીવાળા પેરેગ્રાફ એ લોકોને શીખવા મળે ડુએસ ડાયરેક્ટિવની અંદર. અને બીજી વાત, આવા વિડીયો તમને વારંવાર મળતા રહે, જોવી ઇચ્છતા હોય તો તમને નોટિફિકેશન મળે, એના માટે ખાસ ચેનલને આપણે સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો જોઈએ. વેધરસી આ છે આપણા સબ્જેક્ટ, કરતા. હે સ્પોકન આ છે આપણું ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ બરાબર. અ ડાયલોગ આ છે આપણું કર્મ.
तो कर्ता प्लस क्रियापद प्लस कर्म, कर्म आग आ जाए अ डायलॉग बराबर। हवे अहीं जो हेज आप्युं छे अने वी थ्री आप्युं छे, डायलॉग पण एक वचन ज छे एटले हेज बीन थई जाए, पूर्ण काळनी अंदर बीन मुकाई जाए। चालू काल में बींग मुकाय आईएनजी बराबर, सादव काल हो तो टू बीन रूप मुकाय, वर्तमान में एमिजार, भूतकाल में वॉजवर, भविष्य में सेल्बी विल बी। जो चालू काल हो तो बीइंग मुकाय बीई आईएनजी, पूर्ण काल हो तो बीन मुकाय वी थ्री। डायलॉग हेज बीन कर्म प्लस टू बीन रूप आयु। हमें भूतकृदन स्पोकन आम तो वी थ्री आपेलू जो स्पीक स्पोक स्पोकन, कारण के करता प्लस हेवेस प्लस वी थ्री, कर्म प्लस टू बीन रूप प्लस वी थ्री, एट टू बीन रूप की पी बाजू में अपने वी थ्री तो आप दीधो ऑलरेडी, पूर्ण काल हो त्यारे, पूर्ण वर्तमान काल हो के पूर्ण भूतकाल कोईपण हो। स्पोकन प्लस बाय आगल थी करता पाचड़ जाए वेदर्शी, ओके फूल स्टॉप। चलो जो लो जरा तमने लाइट इफेक्ट के बतावे छे, ओके क्लियर। चलो नेक्स्ट फरी पाछू वेदर्शी हेज स्पोकन अ डायलॉग, अ डायलॉग हेज बीन स्पोकन बाय वेदर्शी। सेकंड सेंटेंस स्पंद आ छे आपड़ा करता बराबर, जो कि आपड़ू प्रश्न बैंक छे मां मित्रों स्पेलिंग में जरा मने एरर लगी एटले मैं सुधारेलू छे। आमां स्पेलिंग आप्यो छे SPEND पण खरेखर आवे SPAND बराबर। स्पंद हेज लिसन इट, એટલે સ્પંદે તે સાંભળ્યું, તો કરતા હેઝ લિસન આ ક્રિયાપદ છે મિત્રો, અને ઇટ એ કર્મ બને બરાબર। સ્પંદ હેઝ લિસન ઇટ વેરી એટ્રેક્ટિવલી, આ એડવર્બ છે, તો કરતા ક્રિયાપદ કર્મ, કર્મ આગળ આવી જાય ઇટ બરાબર। ઇટની બાજુમાં કર્મ પછી ટુ બીન રૂપ હેઝ છે, તો આપણે મૂકીશું હેઝ બીન અને પછી વી થ્રી, વી થ્રી તો આપેલું જ હોય, લિસન LISTENED। अन्य शब्द अंदर मुकाई जाए, रिपीट फरी पाछू जोई लो, करता क्रियापद कर्म, कर्म आगळ आवे, पछी हेज बीन बहुवचन होय तो हेव बीन थई जाए, पछी भूतकृदन लिसन, अन्य शब्द अंदर वेरी एटेंटिवली एटले ध्यानपूर्वक, अने बाय आगळ थी करता पाछळ स्पंद, बाय स्पंद फूल स्टॉप। लास्ट पेरेग्राफ लास्ट सेंटेंस जोईए, सी हेज मेड अ मिस्टेक, કરતા છે સી, ક્રિયાપદ છે મેડ, અને કર્મ છે અ મિસ્ટેક, તો કર્મ આગળ આવી જશે અ મિસ્ટેક, એક વચન છે બરાબર અ મિસ્ટેક, એટલે અહીંયા મૂકાશે હેઝ બીન। જો બહુવચન આપ્યું હોત ને મિસ્ટેક્સ, તો અહીંયા એ ન હોય, મિસ્ટેક્સ તો હેવ મૂકવાનું, એચ એ વી હેવ બીન, અ મિસ્ટેક હેઝ બીન, ટુ બીના રૂપ પછી ભૂતકૃદન, મેડનું વી થ્રી મેડ જ રહે, કર્મ પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ભૂતકૃદનનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા આગળથી પાછળ। હવે તમને યાદ રહી ગયું સીનું થઈ જાય કર્મ વિભક્તિ હર, આઈ આપે તો આઈનું મી, સી આપે તો હરનું હર બરાબર, સીનું હર થઈ જાય। આ જોયો પાંચમો પેરેગ્રાફ, ખૂબ મસ્ત આપેલો છે, એન્ડ લાસ્ટ સિક્સ પેરેગ્રાફ પણ જોઈ લઈએ। ચાલો નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફ છે ડુએસ રિલેટેડનો, ધ કિંગ ચંદ્રગુપ્ત ફાઉન્ડ અ ગુપ્ત ડિનેસ્ટી બરાબર, તો સ્ટાર્ટ લાઇક ધીસ, આવી રીતે શરૂ કરો, ધ કિંગ ચંદ્રગુપ્ત ફાઇન્ડ્સ, હવે જુઓ ધ ચિંગ અ કિંગ ચંદ્રગુપ્ત ફાઉન્ડ છે ને મિત્રો, ત્યાં એ લોકોએ કરી દીધું ફાઇન્ડ્સ, એનો મતલબ ફાઉન્ડ એ ભૂતકાળ છે, ધ્યાન રાખજો આ સાદો ભૂતકાળ છે, ફાઇન્ડ્સ એ સાદો વર્તમાન કાળ છે, મીન્સ તમારે પેરેગ્રાફના વાક્યને વર્તમાન કાળમાં લઈ જવાના છે ભૂતકાળમાંથી। તો સૌ પ્રથમ પહેલું વાક્ય બેઠું લખી દઉં છું, સમય ન બગડે એટલે કોપી કરવાની છે, ધ કિંગ ચંદ્રગુપ્ત ફાઉન્ડનું કરવાનું છે ફાઇન્ડ્સ, કારણ કે એક વચન છે એટલે એસ એસ લાગે ક્રિયાપદને, સાદો વર્તમાન કાળ, ચંદ્રગુપ્તની અંદર શું હતું, ધ કિંગ ચંદ્રગુપ્તા ફાઉન્ડ એટલે સ્થાપ્યું ગુપ્ત ડિનેસ્ટી એટલે ગુપ્ત રાજવંશ, ડિનેસ્ટીનો મતલબ થાય વંશ, રાજવંશ, બેઠું મૂકવાનું છે ગુપ્ત ડિનેસ્ટી। નેક્સ્ટ બીજું વાક્ય, ચાણક્ય ગાઈડેડ જે છે ને મિત્રો એ ભૂતકાળ છે, તો વર્તમાન કાળ કરો GUIDES, ચાણક્ય ગાઈડ્સ, કરતા ઇસીટ હોય તો SES લાગે, ચાણક્ય ગાઈડ્સ હિમ ફૂલ સ્ટોપ, એન્ડ લાસ્ટ છેલ્લું વાક્ય, હી ફોલોડ ED છે, તો હી FOLLOW ફોલો, હવે જો આ ભૂતકાળ છે ED લાગ્યો એટલે, તો ફોલોસ માત્ર S, ES નહીં, FOLLOW આ ફોલો સુધીનું મૂળ ક્રિયાપદ છે, એને S લાગી જાય, હિસીટ હોય તો SES લાગે, પણ અહીંયા જો બહુવચન આપે અથવા આય આપે
आई आपे वी आपे धे आपे तो एस एस न लागे ही फॉलोस हिज इंस्ट्रक्शन फुल स्टॉप बराबर इंस्ट्रक्शन बैठू मात्र जयरे काल में फेरफार हो तरह कर्ता बाजू में जो क्रियापद हो मित्रों ए क्रियापद में चेन्ज थी जाए बस आटलूज करने ओके आ है आप सेक्शन सी और सेक्शन सी अंदर तमने ख्याल है मित्रों 20-25 मिनिट जो टाइम अत्यारे लेवाई गयो है सेक्शन डी आप इनडायरेक्ट स्पीच विडियो घणो लांबो थी जैसे एट्ले सेक्शन डी बीजो विडियो तमने हूँ कम्प्लीट कर आपूँ छूँ एट खास तमने नवा विडियो की नोटिफिकेशन मिलती रहे चेनल सब्सक्राइब न करी हो तो अत्यारे ज करी दो विडियो लांबो न थी जाए वधारे पड़तो एट्ले सेक्शन डी माटे आपणे नवो विडियो बनावीशुं अने हूँ तरत झड़पथी अपलॉड कर दईश खास मित्रों फ्रेंड सर्कल में शेर कर दो।